સમાજ સંચાલિત હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓનો તથા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। ઉપલેટા શહેરના શાક માર્કેટ પાસે આવેલ સમસ્ત મુસ્લિમ સમાજ સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલમાં સમસ્ત મેમણ સમાજના ઉપપ્રમુખ હાજી અલ્તાફભાઈ ડોસાણીના અધ્યક્ષસ્થાને પંચહાટડી વિસ્તારમાં આવેલ દાઢીભાઈ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થામાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ખાસ કરીને શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કર્યું છે તેવા મુસ્લિમ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ મુસ્લિમ હાઈસ્કૂલ સંસ્થા સને 1972ની સાલથી બિલકુલ નિઃશુલ્ક રીતે જ્યાં બેસે છે એ સંસ્થાના મકાન માલિક બંધુ જાવીદભાઈ તથા સાજીદભાઈ ફુલારાને પણ મોમેન્ટો અર્પણ કરી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ, મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ હાજી અલ્તાફભાઈ, સેક્રેટરી હાજી રફીકભાઈ મુસાણી, જોઈન્ટ સેક્રેટરી હાજી સલીમભાઈ તથા તમામ કારોબારી સભ્યો તેમજ શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે 1/7/2018 ના રોજ જે અહીંયા દાદીભાઈ હોલમાં સમસ્ત સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલનો સન્માન સમારોહ તથા જે 2018માં જળવતી સિદ્ધિ મેળવી છે એવા બધા વિદ્યાર્થીઓનો જે ઇનામ વિતરણ કાર્યક્રમ હતો એ અંતર્ગત અત્યારે અમે સમસ્ત મહેમાન જમાત ઉપલેટા સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલના શિક્ષકો વતી અને ફુલારા બંધુભાઈ મારી આજુબાજુ છે એમના વતી ખાસ એવી અપીલ કરું છું કે આજે શિક્ષણ જગતમાં જ્યારે કોઈ પણ વાલીને પોતાના વિદ્યાર્થી બાળકને એડમિશન કરાવવું હોય છે તો એ લોકો એમ ઈચ્છે છે કે મારે સારી શાળામાં એડમિશન લેવું છે। સારી શાળા આપણે કોને કહેશું? શું મોટા મોટા ભવ્ય બિલ્ડિંગ છે એ જ સારી શાળા છે? શું જાજી અને મોટી એવી ફી ઉઘરાવે છે એ સારી શાળા છે? નહીં। સારી શાળા માટે તમે જો તમારા બાળકને ઈચ્છતા હોય તો તમે તમારા બાળક એક પોધા સમાન છે, એક ફૂલ છોડ સમાન છે, એને એવા હાથમાં સોંપો કે જે એને એક એવું વટવૃક્ષ બનાવે જે વટવૃક્ષ તમને પણ છત્રછાયા આપે, સમાજને પણ છત્રછાયા આપે અને આવનારા દિવસોમાં એક સારો નાગરિક બને। એ માટે હું સમસ્ત મહેમાન જમાત સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટાના શિક્ષકો વતી એક એવી રિક્વેસ્ટ કરું છું કે તમે એમને મળો, એક વખત બધી શાળાઓનો સંપર્ક કરો અને પછી નક્કી કરો કે તમે તમારા બાળકને ક્યાં એડમિશન આપવા ઈચ્છો છો।